જાફરા બાદ અને રાજુલા સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં તોકતે વાવાઝોડાના લીધે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલા 20 ગામોને સ્થળાંતર માટે તંત્ર દ્વારા ટીમની રચના કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ રાજુલા દરિયામાં પવન સાથે કરંટ જોવા મળ્યો છે. તેવા સમયે જાફરાબાદ બંદરમાં 2 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારી અર્થે ગયેલ માછીમારોને પરત બોલાવવામાં આવેલ છે. સાંજ સુધીમાં 700 બોટો દરિયામાં પરત આવી શકે તે માટે વ્યવસ્થા કરી છે. હાલ તોકતે વાવાઝોડા સામે પહોંચી વળવા વહીવટીતંત્ર દ્વારા તૈયારી કરી રહી છે. જ્યારે સ્થળાંતરની જરૂર પડે ત્યારે બચાવ કામગીરી ટીમ પણ એનાયત કરવામાં આવશે. જાફરાબાદના 20 ગામોને સ્થળાંતર માટે દરિયા કિનારેથી 3 કિલોમીટર નજીક આવતા ગામડાઓને સાવચેત રહેવા જણાવ્યું હતું કે બીજી બાજુ હાલમાં કોરોના વાયરસની સંકટ વચ્ચે સૌરાષ્ટ્રના દરિયા કિનારે સંભવિત તોકતે વાવાઝોડાના ખતરા સામે જિલ્લાના દરેક વહીવટીતંત્ર એલર્ટ પર છે. અમરેલી જિલ્લા કલેક્ટર આયુષકુમાર ઓક સાહેબ દ્વારા રાજુલા જાફરાબાદ પંથકના 20 ગામડા જે દરિયા કિનારે આવેલા છે તેના માટે સ્થળાંતર કરવા માટે ક્લસ્ટર ટીમની રચના કરાઈ છે. સ્થળાંતર માટે આવતીકાલે પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય સ્થળાંતર કરવા માટે દરિયા કિનારે આવતા ગામડાઓમાં શિયાળબેટ, બાબરકોટ, જાફરાબાદ, મિતિયાળા, કડિયાળી, રોહિસા, ચાંચ બંદર, સમઢિયાળા સહિત 20 ગામોનો સમાવેશ કરાયો હોવાનું વહીવટીતંત્ર દ્વારા જાણવા મળ્યું છે. ગુજરાત પોલીસ સમાજ વાઇસ પ્રેસિડેન્ટ ઓર જાફરાબાદ બંદર કે પ્રેસિડેન્ટ અમીર સોલંકી અમારા અભી સૌ નૌકાઈ સબ ગુજરાત અમારા જે કલેક્ટર અમરી જિલ્લા કે કલેક્ટર કે આદેશ અનુસાર અમારા સબ બોટ અમારા બંદર મેં સુરક્ષિત હૈ સબ મછુઆરો ભી સુરક્ષિત હૈ ઓર યહાં કી સ્થિતિ અભી સબ કોઈ ભી નાજુક હૈ કોઈ અભી દિક્કત નહીં હમ લોગ કો ઇધર અભી સબ અપની અપની જગહ પે સબ સુરક્ષિત આ ગયે હૈ. બાબુ વાઢેર સાથે અશોક મણવરનો રિપોર્ટ, SNI ન્યૂઝ, અમરેલી.